ओके बॉयज एंड गर्ल्स, स्टैंडर्ड 9th सब्जेक्ट आपणो इंग्लिश ग्रामर। आपणे लास्ट पीरियड नी अंदर मैं तमने जे कीधुं के जे आपणे यूनिट टेस्ट लेवाय छे ए तमारी 9માની इंग्लिश नी बाकी छे, गमे त्यारे लेवाशे, सूचना मळशे तमने। ए एनी अंदर जे आपणे पूछवाना छे, गई कालना ए क्वेश्चनमां मैं तमने पिक्चर डिस्क्रिप्शन करायुं, આજે તમને એક પેરેગ્રાફ કરાવું છું। રાઇટ એ પેરેગ્રાફ ઓન ધ વિન્ટર, કારણ કે હવે શિયાળો શરૂ છે, એક બે દિવસ તમને સવારના અને રાત્રે ઠંડી પણ લાગે છે, તો આ સિઝનમાં આપણે હવેની પરીક્ષા માટે ખૂબ અગત્યનો એવો આ પેરેગ્રાફ કયો કે એસે કયો કે નિબંધ કયો, બરાબર પોઈન્ટ્સ આપ્યા છે એના। હવે પોઈન્ટ્સમાં આપણે ખબર છે જ્યારે વિન્ટર છે, સમર છે, રેની ડેઝ છે, ત્યારે આપણે સિઝનનો ભાગ હોય છે, આપણે ધેર આર થ્રી સીઝન મેન, તો વિન્ટર છે ફર્સ્ટ સીઝન છે, પેલી આપણો અત્યારે રહ્યો, હમણાં દિવાળી અને બેસતું વર્ષ અને નવું વર્ષ શરૂ થાય આપણા ગુજરાતીઓનો, તો પેલી સીઝન આવે કઈ આવે, વિન્ટર, કઈ આવે, વિન્ટર આવશે। મંથ્સ ઓફ ધ સીઝન કેટલા મહિના ચાલશે એ આપણે લખવાનું છે। પ્લેઝન્ટ, શિયાળો છે ને બધી ઋતુઓનો રાજા કહેવાય, ન તડકો ન વરસાદ, અને એક સેટર જેકેટ પહેરી લ્યો, રાત્રે સુતી વખતે ધાબળો ઓઢી લ્યો એટલે સરસ મજાની ઊંઘ પણ આવે, અને કેટલો બધો સારો ખોરાક શાકભાજી આવે, કોલ્ડ ઠંડી હોય છે, વોર્મ ક્લોથ ગરમ કપડાં પહેરીએ છીએ, એક્સરસાઇઝ જો કસરત કરીએ, આપણે દોડવા જઈએ, યોગા કરીએ, ફ્રેશ થ્રુ આઉટ ધ ડે, આખો દિવસ ખુશનુમા વાતાવરણ હોય, એટલે આપણે પ્રવાસનું આયોજન શિયાળામાં કરીએ છીએ, ફ્રેશ વેજીટેબલ્સ શાકભાજી આપણે કેવા મળે, તાજા શાકભાજી મળે અને વેરાયટીમાં મળે, જુદા જુદા ફાર્મર્સ હાર્વેસ્ટ, ખેડૂતો છે એ લણણી કરે, અત્યારે માંડવી ને આ બધી જે ઉગી હોય એની લણણી કરે, અને એને કારણે જે સરસ મજાનો પાક થયો હોય એટલે ફેસ્ટિવલ ઉજવવામાં આવે, બધા ફેસ્ટિવલ પણ આમાં જ આવેલી એમ કહીને બંચ ઓફ ફેસ્ટિવલ, એક ઝુમખો આવે, આપણે અત્યારે તમે જુઓ તો હવે આ ફેસ્ટિવલ સ્ટાર્ટ થઈ ગયા, આમ જુઓ તો નવરાત્રી થી સ્ટાર્ટ થઈ ગયું, નવરાત્રી ને દિવાળી, દિવાળી તો તહેવારનો રાજા કહેવાય, તો આ બધા તહેવારો વિન્ટરમાં, અને ખાસ તો વિન્ટરમાં તમારો બાળકોનો ખાસ ફેવરિટ મકર સંક્રાંતિ, એ પણ 14th જાન્યુઆરી, 14th જાન્યુઆરી, બરાબર ને, તો આ એસે આપણે કરીએ છીએ। હવે તમારા સ્ક્રીન ઉપર આવશે આ પેરેગ્રાફ જે આપણે ડિસ્કસ કરશું, તમારા સ્ક્રીન ઉપર તમે આપણે જે હમણાં બોર્ડમાં પોઈન્ટ્સ લખ્યા તે પોઈન્ટ સહિતનો એસે પેરેગ્રાફ લખેલો તૈયાર છે। તો પેલું વાક્યનું આપ્યું છે પહેલા પોઈન્ટ મુજબ, ફર્સ્ટ ધ વિન્ટર ઇઝ ધ ફર્સ્ટ સીઝન ઓફ ધ યર, શિયાળો છે એ વર્ષની સૌ પ્રથમ ઋતુ છે, ઇટ બિગિન્સ ઇન નવેમ્બર, ક્યારે શરૂ થાય છે, નવેમ્બર, એન્ડ એન્ડ્સ ઇન ફેબ્રુઆરી, અને ફેબ્રુઆરીમાં પૂરી થાય છે, ઘણા મેં એમ કીધું કે નવરાત્રી, પણ મોસ્ટ ઓફ નવરાત્રી છે એ સપ્ટેમ્બરમાં આવી જતી હોય છે, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં, એન્ડ એન્ડ્સ ઇન ફેબ્રુઆરી, અને ફેબ્રુઆરીમાં આ સિઝન પૂરી થઈ જાય છે, ઇટ ઇઝ અ વેરી પ્લેઝન્ટ સિઝન, ખૂબ જ ખુશનુમા આનંદમય આ ઋતુ હોય છે, ધ એર ઇઝ કુલ એન્ડ ફ્રેશ, હવા કેવી હોય છે, ઠંડી ઠંડી સુસવાટા દેતી હોય પણ પાછી ફ્રેશ હોય, તાજી તાજી હવા હોય, વિન્ટર અને સમર ની વચ્ચે ડિફરન્સ હોય તો એ છે કે સમર ની અંદર આપણે એ વેધર ને કારણે થાકી જઈએ છીએ, ઉકળાટ થી અસહ્ય ઉકળાટ બફારો સહન કરીને આપણે એમ થઈ જાય કે ઓહો તરત થાકી જાય, અને વિન્ટર ની અંદર ભલે ઠંડી હોય ધાબળો ઓઢી નહીં વાંચવાની મજા આવે, અને એટલે જ માર્ચમાં પરીક્ષા રાખી છે, ધ એર ઇઝ કુલ એન્ડ ફ્રેશ, ધ ડેઝ આર શોર્ટર, દિવસો ટૂંકા હોય છે, સવારે 7 વાગે ઉઠો તો અંધારા જેવું લાગે તમને, અને સાંજે 6, 6:30, 6:30 થાય તો અંધારું થઈ ગયું હોય, એન્ડ ધ નાઇટ્સ આર લોંગર, રાત્રિ લાંબી હોય છે, ઇટ ઇઝ વેરી કોલ્ડ ઇન વિન્ટર, શિયાળામાં ખૂબ ઠંડી પડે છે, વી વીઆર વોલન ક્લોથ,
લાઈક આપણે ઊનના કપડાં પહેરીએ છીએ, જેવા કે સ્વેટર્સ, શોલ્સ, સાલોટીએ છે, સ્કાર્ફ છોકરીઓ જે બાંધે છે, એન્ડ મફલર્સ છોકરાઓ બાંધે, ટુ કીપ અવર સેલ્ફ વોર્મ. આ બધું શા માટે? આપણી જાતને, આપણા શરીરને ઉષ્ણ, ગરમ રાખવા માટે. વી લાઈક ટુ સીટ ઇન ધ સન. આડે દિવસે કોઈ આપણે કે ગાલો તડકે બીહે તો એમ કે ગાંડો થઈ જાય, પણ શિયાળામાં તો તડકે બીહવાની એવી મજા આવે, એમાં સવારના કુમળા તડકામાં તો એમ થાય કે જલ્દી તડકો આવે અને આ કાઢ ઉડાડીએ, તડકે બીહી જાય, એ 10-11 વાગે બેઠા હોય તો મજા આવે. ઇન વિન્ટર સમ પીપલ ટેક એક્સરસાઇઝ ઓર પ્લે ગેમ્સ. ઉનાળામાં ને બદલે શિયાળામાં કેટલાક લોકો જે છે એ એક્સરસાઇઝ કરે છે, રમતો રમે છે. ઉનાળામાં માત્ર આપણે સાંજે જરાક વાતાવરણ ઠંડુ થાય પછી જ આપણે કરી શકીએ. ઇન વિન્ટર સમ પીપલ ટેક એક્સરસાઇઝ ઓર પ્લે ગેમ્સ. શિયાળામાં કેટલાક લોકો કસરતો કરે છે, રમતો રમે છે. We remain fresh throughout the day. આખો દિવસ આપણે તાજા મજા રહીએ છીએ, ફ્રેશ રહીએ છીએ. We get plenty of fresh vegetables. શિયાળામાં શાકભાજી બહુ સરસ આવે અને તમામ પ્રકારનું આવે, એટલે જ એમ કહે છે કે we get plenty of fresh vegetables. પુષ્કળ લીલા શાકભાજી આપણને મળે છે. Farmers harvest wheat in this season. ખેડૂતો આ સીઝનમાં ઘઉં હાર્વેસ્ટ કરે છે, મતલબ ખેતી કરે છે, એની લણણી કરે છે. વિન્ટર ઇઝ ઓલસો ધ ટાઈમ ફોર ફેસ્ટિવલ્સ લાઈક. શિયાળો છે એ તહેવારોની ઋતુ છે, ઠંડીની ઋતુ તો છે પણ તહેવારો પણ એટલા આવે છે, લાઈક જેવા કે દિવાળી, ક્રિસમસ એન્ડ મકર સંક્રાંતિ. ભારતનો, આપણો ઇન્ડિયાનો, ખાસ કરીને હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી, ક્રિશ્ચિયનનો અમેરિકા, ઇંગ્લેન્ડ એનો સૌથી મોટો તહેવાર ક્રિસમસ, અને પછી ગુજરાત આખાનો, અને હવે તો લગભગ જગ્યાએ મકર સંક્રાંતિ, પતંગ ઉડાવી, એ પણ તો મુખ્ય ત્રણ તહેવારો આ શિયાળા દરમિયાન જ આવે છે અને આપણે એમાં ખૂબ ખૂબ આનંદ કરીએ છીએ. તો આ સાથે આપણે અહીં પૂરો કરીએ છીએ આ યુનિટ. હવે હું તમને હોમવર્ક આપીશ. બોયઝ એન્ડ ગર્લ્સ, આપણે ધ વિન્ટર વિશે પેરેગ્રાફ કમ્પ્લીટ કર્યો. હવે આપણે હોમવર્ક આપીશ તમને. હોમવર્કમાં તમને પેરેગ્રાફ આજે ધ વિન્ટર નો પેરેગ્રાફ કયો કે એસે કયો. વન ટાઈમ, એક જ વખત હો કે પાંચ વખત આપું? દયા છો તમે, નથી આપવા પાંચ વખત. રાઈટ એન્ડ ડુ ઓરલી. જો પરીક્ષા માટેના મેં તમને બે મુખ્ય મુખ્ય 5 અને 6 માર્ક્સના પ્રશ્ન હોય છે, મેં તમને કરાવી દીધા ગઈકાલે, પિક્ચર ડિસ્ક્રિપ્શન કરાયું 5 માર્ક્સનું, આજે 6 માર્ક્સનો છે એ પેરેગ્રાફ પણ કરાવી દીધો. તો 2 દિવસની અંદર 11 માર્ક્સનું તો આપણે કરી લીધું છે. પણ એવું નથી હું આજ પૂછી તો વળી કે કેમ ન કહેતા, તમે કહેતા હતા ને કે તમે તો આ 6-11 માર્ક્સનો અમને કરાવી દીધો, એમ નહીં. કહેવાનો અર્થ છે કે આપણે બે ટોપિક કર્યા, પિક્ચર ડિસ્ક્રિપ્શન અને બીજું પેરેગ્રાફ, બરાબર. પેરેગ્રાફ તો મેં કરાવેલા છે, એમાંથી જ પૂછીશ. આગળ મેં કરાવેલા છે, એપિસોડ જોઈ જાજો બધા, બરાબર ને? અને નામ યાદ ન હોય તો મને પૂછી પણ લેજો, ઓકે? તો આ મુજબ તમે હોમવર્ક કરો, વ્યવસ્થિત કરો, અને જયારે પણ પરીક્ષા આવે ત્યારે એમાં સારા માર્ક્સ લ્યો. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હેવ અ ગુડ ડે.